नमस्कार सिटी लाइव साथ हूं छु जय शर्मा। देश ना वडाप्रधान द्वारा क्लाइमेट चेंज की बात पर भार मुकवामां आव्यो छे ने आ साथे ज्यारे देश आजादी 75 वर्ष की उजवणी में पण जोडायो छे त्यारे मंतव्य न्यूज द्वारा पण गुजरात ने स्वच्छ अने स्वस्थ बनावना हेतु थी पोतानी सामाजिक फरज निभावता नक्की कर्युं छे के 5 जून विश्व पर्यावरण दिवसे वृक्षों रोपण करी आ महाभियान समग्र राज्य में शुरू करवामां आवशे ने जे विना विलंबे लांबा समय सुधी चालशे। दरेकना सहयोग थी लाखों वृक्षों उगाड़वामां आवशे ने साथ अने सहकार हशे त्यारे तो गुजरात थशे ग्रीन गुजरात। तो चालो वृक्षों वाविए पर्यावरणनुं जतन करिए। नजर करिए महत्वपूर्ण समाचारों पर। तो अमदावादना मेघाणी नगर में छेल्ला एक महीनाथी पीवाना पाणी माटे लोको वलखा मारी रह्या छे। एक महीनाथी आ विस्तार में पीवाना पाणी माटे ऑफिसना धक्का ખાઈ રહ્યા છે પણ પાણી નથી મળતું। મેઘાણીનગરમાં આવેલા લક્ષ્મીનગરમાં મહિલાઓ પાણી માટે પોકાર કરી રહી છે તો લક્ષ્મીનગર અને આસપાસના વિસ્તારોમાં આ પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। લોકોએ પીવાના પાણી માટે નોકરીઓમાં પણ રજા રાખવી પડી રહી છે તો ઘણા લોકોએ નહાવાનું પણ બંધ કર્યું છે। ઉનાળામાં જ આ સમસ્યા વધતા લોકો પરેશાન બન્યા છે। કોર્પોરેટર નિકુલસિંહ તોમરે રજૂઆત કરી તો પણ અધિકારીઓ કામગીરી કરતા નથી। ઉનાળામાં જ સમસ્યા પડી રહી છે। મેટ્રો સિટીમાં પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા। મેટ્રો સિટીના એક વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યા છે। અનેકવાર ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો અને આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। અમદાવાદના લક્ષ્મીનગર વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા છે। અત્યારે જે આપ મહિલાઓ મારી પાછળ જોઈ રહ્યા છો જે કેટલાય સમયથી પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે તેમ છતાં કોર્પોરેશન તેઓને પાણી નથી આપતું। કેટલા સમયથી પાણી નથી આવતું? એક મહિનાથી સાહેબ નથી આવતું પાણી અને અમે ટેક્સ ભરીએ છીએ તે છતાંય પાણી આવતું નથી। બધા બાળકો અમે બધા રજડી પડ્યા ક્યાંથી ભરવાનું પાણી? આ મોદી એવું કહે છે કે પાણી આપ્યું છે, ક્યાં છે પાણી? અધિકારી કોઈ જોવા નથી આવતું ભાઈ। અહીંયાના બધા લેડીઝો દરરોજ જાય છે પણ કોઈ કઈ આલતું નથી જવાબ સરખો અને આવતા જ નથી। અચ્છા બીજી શું સમસ્યા થાય? પાણી વગર શું કરીએ? નાવાનું પાણી નથી હોતું, પીવાનું પાણી ક્યાંથી ભરી લઈએ અમે? પાણીનું પેલું કરીએ આપો અમને, અમે રોજ જઈએ છીએ, કોઈ સરખો જવાબ આપતા નથી, કોઈ સરખો જવાબ નથી આપતા। રોજ જઈએ છીએ અમે કોર્પોરેશન ત્યાં, કોઈ જવાબ નથી આપતા અમને। અચ્છા ટેક્સ ભરો છો તેમ છતાં નથી આપતા? સૌગઢનગર એરિયાની અંદર એક મહિનાથી બિલકુલ પાણી આવતું નથી સાહેબ, શું કરવાનું? મોદી સરકાર સામે લડત લડવા જઈ શકો છો? અચ્છા કેટલી તકલીફ થાય? તમે તો એકલા રહેતા છો, હમણાં તકલીફ બહુ છે, અમારે જો પગમાં તકલીફ છે છતાં પણ પાણી આવતું નથી, અમારે ક્યાં ભરવા જવાનું? કેવી વખત હું ભરું સાહેબ, હું શું કરું? તમે અમારી માટે મેર કરો અને અમને પાણી આલો। મ્યુનિસિપાલિટીના કોઠે કહેવા જઈએ તો એમ કે નરોડા જાઓ તો એ લોકો ઓફિસો ખોલીને કેમ બેઠા છો અને એમ કે અમે નહીં આવ્યા, જે થાય એ કરી લો, એવું જવાબ આપો છો કે જોવાય છું જોઈને પાછા જતા રહે, કોઈ હરખો જવાબ આપતું નથી અમને। પાણીની સમસ્યાનો ઉકેલ ઉકેલતા જ નથી, એક મહિનાથી તકલીફ છે અમારે, નોકરી જવાનું બંધ કરીને પાણી ભરવા માટે ઘરે રહેવું પડે છે, તો ઘર કેવી રીતે ચલાવવાનું અમારે? એક મહિનાથી આજે રોજ જે છે અત્યારે દેખાય છે મોટી સંખ્યામાં જયારે આ વિસ્તારના લોકો રહે છે તો પાણી જે છે ઉનાળા અંદર આ પાણીનો કકળાટ, એક તરફ જયારે કોર્પોરેશન એવું કહે છે કે 24 કલાક પાણીની જે વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં હજી પણ પાણી સમસ્યા ન હોવાને લીધે ઘણી બધી સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। મેટ્રો સિટીના એક વિસ્તારમાં પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા। એક મહિનાથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે સ્થાનિકો, અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ પણ પ્રકારના જવાબ નથી મળી રહ્યા। રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સાથે જોડાયેલા એક ટાટના મુખ્ય શિક્ષકોની મહત્વની બેઠક મળી હતી જેમાં 2012થી એચ ટાટના શિક્ષકો માટે કોઈ જ નિયમો બનાવવામાં આવ્યા નથી તેના કારણે પડતી મુશ્કેલીઓ અંગે આજની બેઠકમાં મંથન પણ કરવામાં આવ્યું હતું। આ અંગે એક ખાસ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ રાષ્ટ્રીય સાહિત્યિક મહાસંઘ અને એચ ટાટના શિક્ષકોનું એક ડેલિગેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત શિક્ષણ વિભાગના મંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ સાથે મુલાકાત કરશે અને લાંબા સમયથી પડતર પ્રશ્નોની ઉઘરાણી કરશે।
સીધી ભરતી અને ભરતી માટે કોઈ નિયમ નથી. એચટાટના મુખ્ય શિક્ષકોની બેઠક જેમાં પ્રશ્નોના નિરાકરણ માટે 300 જેટલા મુખ્ય શિક્ષકોનું મંથન કરવામાં આવ્યું. મંથન કર્યા બાદ અનેક રિપોર્ટ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મુખ્ય શિક્ષકોની બેઠક મળી હતી, ચર્ચા કરાઈ હતી. સીધી ભરતી અને ભરતી માટે કોઈ નિયમ નથી, તેમજ પ્રશ્નોના નિરાકરણ માટે 300 જેટલા મુખ્ય શિક્ષકોએ મંથન કર્યું હતું. આજ મુદ્દે અમારી સાથે ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, મંથન કરવામાં આવ્યું છે, રિપોર્ટ બનાવવામાં આવશે, શું છે વધુ માહિતી? જી બિલકુલ, એચટાટ શિક્ષકોના 2012 થી વણ ઉકેલાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાનમાં આવ્યું છે. એચટાટના શિક્ષકોનો હાથ તેમણે પકડ્યો છે અને આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી, જેની અંદર પડતર મુદ્દા અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિશેષ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આજે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી ચર્ચાના અંતે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને 2012 થી એચટાટ શિક્ષકોના પ્રશ્નો જે ઉકેલાયા નથી તેની એક યાદી તૈયાર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત શિક્ષણ મંત્રીને પણ આપવામાં આવશે. સાથે સાથે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવને પણ આ યાદી સોંપીને પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. જો કે એચ ટાટની વહારે આવેલું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હવે આ શિક્ષકોના પ્રશ્નો કેટલી ઝડપથી સરકારને ઉકેલવામાં માટે કેવું મદદરૂપ થશે તે તો સમય જ કહેશે. પરંતુ 2012 થી પ્રશ્નો માટે લડતા એચ ટાટ શિક્ષકોની વહારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવતા ટૂંક સમયમાં જ આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી પ્રબળ શક્યતાઓ એચટાટ શિક્ષકો તરફથી વહેતી કરવામાં આવી છે. જુજવાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો પ્રશ્નોના નિરાકરણ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું, 300 જેટલા મુખ્ય શિક્ષકો દ્વારા મંથન કરવામાં આવતું, રિપોર્ટ બનાવવામાં આવે છે અને તેની રજૂઆત પણ કરવામાં આવશે. વડોદરાના કરોડિયા વિસ્તારમાં અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કરોડિયા વિસ્તારમાં આવેલા મહોણી માતાના મંદિરે માતાજીની પ્રતિમાની આજુબાજુમાં બકરાનું માથું જોઈને દર્શનાર્થીઓ પણ અચરજ પામ્યા છે. બકરાના માથા અને લોહી મંદિરમાં પ્રતિમા પાસે જ મૂકવામાં આવ્યા છે. બનાવને પગલે સમગ્ર કારોડિયા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા એફએસએલ અને વેટરનરી ડોક્ટરની પણ મદદ લેવામાં આવી છે. પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. બલીની અજીબો ગરીબ ઘટના બની છે. રાજ્યમાં વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના કરોડિયા વિસ્તારમાં બલિ ચડાવાઈ હોવાનું સામે આવ્યું છે. મહોણિયા માતાજીના મંદિરની અંદર જ જે બલિ ચડાવવામાં આવી હતી, ત્યારબાદ પશુનું માથું તેમજ લોહી પણ તે મંદિરની આજુબાજુમાં મૂકવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખરોડિયાના મહોણી માતા મંદિરની આ ઘટના સામે આવી છે, જેમાં મંદિરની અંદર બકરાની બલિ ચડાઈ હોવાનું સામે આવ્યું છે. બકરાની બલિ ચડાઈ હતી અને ત્યારબાદ તે બકરાનું માથું અને લોહી તે મંદિર પરિસરમાં મૂકવામાં આવ્યું હતું, જેને લઈને દર્શનાર્થીઓ પણ અચંબામાં મુકાયા હતા અને તે વાત વહેતી થતાં પોલીસ પાસે પહોંચી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરાતા પોલીસ પણ એફએસએલની મદદને લઈને હાલ પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસને તપાસ હાથ ધરી છે અને કોણે બલિ ચડાવી છે, કયા કારણોસર બલિ ચડાવી છે તેને લઈને પણ રૂપરેખા આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના વડોદરાના કરોડિયા વિસ્તારની છે અને આ વિસ્તારની અંદર વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાને લઈને અનેક યોજનાઓ છે, સાથે જ અનેક વ્યક્તિઓ અને કેન્જીઓ કામ કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટના થંભવાનું નામ નથી લેતું. ત્યારે વધુ એક બલિની ઘટના સામે આવી છે, જેમાં બકરાની બલિ ચડાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના છે વડોદરાના મહોણિયા માતાની, જે મંદિરની અંદર બલિ ચડાવવામાં આવી હતી. સાથે જ બલિ ચડાયા બાદ તે બકરાનું માથું અને લોહી પણ તે મંદિરમાં જોવા મળ્યું હતું, જેને લઈને દર્શનાર્થીઓને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા હતા અને વાયુ વેગે વાત જ્યારે બહાર આવી તેની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે, કોણે બલિ ચડાવી હતી અને કયા કારણોસર આ બલિ ચડાવવામાં આવી છે. આજ મુદ્દે અમારી સાથે નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જી નિલેશ, અંધશ્રદ્ધાનો વધુ એક બનાવ બલિ ચડાવવાની ઘટના બની છે, શું છે વધુ માહિતી?
હિતકારી નગરી ધર્મનગરી વડોદરા પાસે કરોડિયા ગામ આવ્યું છે, અને કરોડિયા ગામમાં મોહની માતાનું મંદિર આવેલું છે. આજે કરોડિયા ગામમાં એક વિવાદ છેડાયો છે, અને વિવાદના કારણે કરોડિયા ગામનું મોહની માતા મંદિર ગુજરાતમાં આજે ચર્ચાની એરને છે. કરોડિયા ગામમાં આવેલા મોહની માતાના મંદિરે આજે બકરાની બલી ચડાવવામાં આવી છે, અને જ્યારે ભક્તો મોહની માતાના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા ત્યારે બકરાનું ધડ એટલે કે માથું બલિના સ્વરૂપમાં માતાના ચરણોમાં પડેલું હતું, અને આના જ કારણે કરોડિયા ગામમાં ચર્ચા ચકડોળે ચડી, અને આ ચર્ચા પહોંચી પોલીસ મથકે, અને પોલીસ આવી એક્શનમાં. કરોડિયા ગામના મોહના માતાના મંદિરે બલિ ચડાવવામાં આવી છે, અને પોલીસ પહોંચ્યા બાદ એફએસએલની ટીમ તેમજ વેટરનિટી ડોક્ટરને પણ ત્યાં બોલાવવામાં આવે છે, અને એમની મદદથી હવે તપાસ આરંભી છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક ચર્ચા છે, જ્યારે એક બાજુ દેશ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી લીધી છે અને આધુનિક યુગમાં એટલે કોમ્પ્યુટર યુગમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાએ ફેલાવો કર્યો છે, અને આજે પણ શિક્ષિત લોકો બકરાની બલિ ચડાવી રહ્યા છે, અને આ તો પ્રકાશમાં આવ્યું એટલે ગુપ્ત માહિતી જે રીતના છે એવી એ તો વડોદરા શહેરમાં અનેક મંદિરોમાં આજે પણ બકરા હોય કે મરઘા હોય એની બલિ ચડાવવામાં આવે છે, પરંતુ પોલીસ આંખ આડા કાન કરે છે, કારણ કે આ શ્રદ્ધાનો વિષય હોય છે, પરંતુ શ્રદ્ધા કરતા હવે અંધશ્રદ્ધા વધુ ફેલાઈ રહી છે, અને આના જ કારણે અંધશ્રદ્ધાથી કેટલાય નાગરિકો ભોગ બને છે, અને આના જ કારણે ભૂવા બાવા જાગરિયાના કારણે કેટલાક કિસ્સામાં તો મનુષ્ય પોતાના બાળકની પણ બલિ આપતા નજરે પડ્યા છે, અને હાઈકોર્ટે સુમો મોટો વાપરી અને આવા સામે ફરિયાદ કરી છે. ત્યારે કરોડિયા ગામમાં જે આજે બલિ આપવામાં આવી છે એ ચર્ચાના હેરાને છે, અને આ બલિ આપનારને સખ્ત સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. જેનીલે સમગ્ર માહિતી બદલ આભાર. તો અંધશ્રદ્ધા ક્યારે અટકશે? વધુ એક બલિ ચડાવવાની ઘટના બની છે, જેને લઈને હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. જૂનાગઢમાં વૃદ્ધ દંપતિ ઘરેથી બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા, અને ત્યારે દંપતિના દાગીના અને રોકડ રકમની થેલી રિક્ષામાં જ ભૂલી ગયા હતા, જેની જાણ પોલીસને કરાયા હતા. પોલીસે 30 જ મિનિટમાં રિક્ષા ચાલકને શોધીને વૃદ્ધ દંપતિના 3,50,000 પરત કર્યા હતા. દાગીના અને રોકડની થેલી રિક્ષામાં જ ભૂલી ગયા હતા વૃદ્ધ દંપતિ, અને તેની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હતી, અને પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં લઈને 30 જ મિનિટમાં રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો, અને તમામે તમામ સામાન એ વૃદ્ધ દંપતિને પરત કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જૂનાગઢની આ ઘટના છે જેમાં વૃદ્ધ દંપતિ તેના ઘરેથી રિક્ષામાં બહાર જઈ રહ્યા હતા, તે દરમિયાન જ બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષા કરી હતી, અને તે દરમિયાન તેમની જોડે રહેલી થેલી કે જેની અંદર રોકડ રકમ અને કિંમતી વસ્તુ હતી તે રિક્ષામાં ભૂલી ગયા હતા, અને તે ભૂલી જતા જાણ થતા તેમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસ સ્ટેશને તાત્કાલિક ધોરણે 30 જ મિનિટની અંદર આખી જ ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, અને 30 જ મિનિટમાં રિક્ષા ચાલકને પણ શોધી કાઢ્યો હતો, અને રિક્ષા ચાલક પાસેથી જે વસ્તુ ભૂલી ગયા હતા વૃદ્ધ દંપતિ તેને પણ રિક્ષા ચાલક વતી વૃદ્ધ દંપતિને પરત આપવામાં આવી હતી. 3.50 લાખની જે કિંમતી વસ્તુઓ અને રોકડ હતી તે વૃદ્ધ દંપતિને પાછી અપાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જૂનાગઢના વૃદ્ધ દંપતિના શ્વાસ દર થઈ ગયા હતા જ્યારે તેઓને ખબર પડી કે તેમની પાસે જે કિંમતી વસ્તુ અને રોકડ રકમની થેલી છે તે થેલી તેમની પાસે નથી. ત્યારબાદ તેઓને યાદ આવતા તેઓએ કહ્યું હતું કે તે કિંમતી વસ્તુની થેલી તેઓ રિક્ષામાં ભૂલી ગયા છે, અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવતી. પોલીસે સીસીટીવી તેમજ અન્ય લોકોની મદદના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો, અને રિક્ષા ચાલક પાસેથી એ થેલી પણ મળી આવી હતી, અને જે થેલી હતી તેમની તેમજ રિક્ષા ચાલક વતી પોલીસ વિભાગ દ્વારા તેને ઝડપી લઈને તેની
વૃદ્ધ દંપતીને પરત આપવામાં આવી હતી। आज मुद्दे अमारी साथे अमर बखाई लाइव जोड़ाई गया छे। जी अमर, पुलिस ने सराहनीय कामगिरी, 63 मिनिट में वृद्ध दंपति ने करी मदद, सूचे वधु माहिती। जी चोक्कस, थी एक बाजू पुलिस गुनाहित जे कावतरा करे छे तेनी सामे तो लाल आंख करे छे, परंतु साथे प्रजानी मित्र तरीके पण काम करी रही छे। जूनागढ़ बात कर तो जूनागढ़ अंदर गई काले एक एवी घटना बनी के ज्यां पाई पाई कमाई अने जे रूपिया भेगा करिया हता एक वृद्ध दंपतीए अने ते तालाड़ा जवा घरे थी निकलिया त्यारे तेमनी साथे रोकड़ रकम अने सोनाना दागीना मळी कुल 3.5 लाख आसपासनी रकम हती अने ते एक रिक्शानी अंदर भूलाई गई अने ते वृद्ध दंपति छे ते एक टेन्शन में आवी गया हता। सीसीटीवी तपासवानुं शुरू कर्युं, बस स्टेन्ड पासे जे रिक्षामांथी उतर्या हता ते रिक्षा ने सीसीटीवी अंदर शोधी अने ते रिक्षा सुधी आ पोलीस पहोंची हती अने रिक्षानी अंदर जे रीते रोकड़ रकम पड़ी हती अने ते पोलीसे परत छे त्या वृद्ध दंपति ने आपी छे। खास करीने अनेक किस्साओ एवा बने छे के जे कीमती माल सामान जे बार थी अहीं प्रवासी आवता होय छे तेना पण भूलाई जता होय छे अने पोलीसे आ दिवस सुधी अनेक लोकोना कीमती माल सामान लाखोनी रोकड़ रकम पण परत करी छे। त्यारे वधु एक किस्सो सामे आव्यो छे के पोलीसनी जे मानवता छे ते सामे आवी छे। फक्त 30 मिनिटनी अंदर ज रिक्षा चालक ने शोधी काढ्यो અને આજે મુદ્દા આજે પરત જે માલ રોકડ રકમ હતી તે રિક્ષા ચાલક પાસેથી લઈ અને જે આ વૃદ્ધ દંપતી છે તેને સોંપવામાં આવ્યું હતું। જ્યારે આ વૃદ્ધ દંપતી છે તેમની આંખોમાંથી છે તે હરખના આંસુ છલકી ઉઠ્યા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। 1,18,000 ના સોના દાગીના અને 2,32,000 રોકડ રકમ છે તે તેમના દ્વારા છે તે ખોવાઈ ગઈ હતી અને પોલીસે સીસીટીવી ના આધારે તુરંત જ છે તે આ વૃદ્ધ દંપતિ ને 1.5 કલાકની અંદર છે આ તમામ રોકડ રકમ છે સુપ્રત કરી હતી। જ્યારે આ વૃદ્ધ દંપતીએ પાઈ પાઈ છે તે વર્ષો સુધી કમાઈ અને ભેગું કર્યું હતું, જે મરણ મૂડી કહી શકાય તે મરણ મૂડી ફરીથી છે તે આ વૃદ્ધ દંપતીને આપી છે। તો બીજી તરફ પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે તેમનો કિંમતી માલ સામાન લઈને તે બહાર જતા હોય તો તેને સાચવીને રાખવું જોઈએ અને તે માટે તેવી અપીલ પણ કરી છે। ત્યારે આજ દિવસ સુધી નેત્રમ શાખાને સારી કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે। ત્યારે ફરી એક સરાહનીય પોલીસ પ્રજાનો મિત્ર એક આ એ સૂત્રને સાર્થક જૂનાગઢ પોલીસે કર્યું છે। જે અમર સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે પોલીસની સરાહનીય કામગીરી આવી છે જેમાં પોલીસે વૃદ્ધ દંપતીને તેમની ભૂલી ગયેલી થેલી રિક્ષામાંથી પાછી અપાવી છે। રાજકોટના પોસ્ટ વિસ્તાર કાલાવડ રોડના અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર્સના રહીશોને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન અંગેની નોટિસો આપવામાં આવી છે, જેમાં આ ક્વાર્ટર્સનું બાંધકામ ભયજનક હોવાને કારણે તેને તાત્કાલિક ખાલી કરવા જણાવાયું છે। નોટિસમાં આ ક્વાર્ટર્સનું બાંધકામ જૂનું હોવાના કારણે ભયજનક બન્યું હોવાનું જણાવી તાત્કાલિક ક્વાર્ટર્સ ખાલી કરવા આદેશ કરાયો છે અને મનપાની ટીમો પણ આ અંગે સ્થાનિકોને સમજાવવા પહોંચી છે। જોકે આ મામલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। 6 વર્ષથી રહી રહ્યા છે લોકો, 39 જેટલા આવાસમાં રહેતા લોકોને આવાસ ખાલી કરવામાં આવ્યા છે। ક્વાર્ટર્સને ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂનો આવાસ ખાલી ન કરવા રહેતા લોકો મક્કમ જોવા મળી રહ્યા છે। રાજકોટના સૌથી જૂના અરવિંદ મણિયાર આવાસનો મામલો સામે આવ્યો છે। નોટિસ આપવામાં આવી છે, ડિમોલિશનની પ્રક્રિયાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જર્જરિત આવાસ ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને ત્યાં જે વર્ષોથી લોકો રહી રહ્યો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। 6 વર્ષથી રહેતા લોકો આવાસ ખાલી ન કરતા આ વિવાદ વકર્યો છે। અરવિંદ મણિયાર આવાસ મામલે 6 વર્ષથી રહેતા લોકો પણ આવાસ ખાલી નથી કરી રહ્યા, 39 જેટલા આવાસમાં રહેતા લોકોને ખાલી કરાવવામાં આવશે। રોષની લાગણી જોવા મળી રહી છે, આ તો સ્થાનિકોમાં જૂના આવાસ ખાલી ન કરવા રહેતા લોકો મક્કમ બન્યા છે। આજ મુદ્દે અમારી સાથે ધ્રુવ કુંડલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જૂના આવાસ તો મામલો સામે આવ્યો છે, શું છે વધુ માહિતી?
રાજકોટના જૂના એવા અરવિંદ મણિયાર ક્વાર્ટર્સ આજે ખાલી કરાવવામાં આવ્યા. કોર્પોરેશન તરફથી તેનું જે ડિમોલેશનનું જે કાર્ય છે આજે જે હાથ ધરવામાં આવી. મહત્વનું છે કે 39 જેટલા જે મકાનો છે તેને પણ ક્યાંક ખાલી કરવાની કામગીરી આજે કરવામાં આવી. મહાનગરપાલિકાની ટીમ છે જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી, તેની સામે જ ક્યાંક જે આવાસોમાં રહેતા લોકોએ પણ વિરોધ છે તે નોંધાવ્યો. લાંબા સમયથી એક વિવાદ ચાલતો હતો રીડેવલપમેન્ટ માટેનો, અને આ રીડેવલપમેન્ટની કાર્યવાહી કરવા માટે ક્યાંક આ જે 39 જે કુટુંબ છે તે ક્યાંક વિવાદ કરતા હતા, અને તેના જ કારણે જે રીડેવલપમેન્ટની કાર્યવાહી છે તે ક્યાંક સ્થગિત થઈ ગઈ હતી. ત્યારે ફરી એક વખત રીડેવલપમેન્ટની કાર્યવાહી કરવા માટે આજે અરવિંદ મણિયાર ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સના જે ડિમોલિશનનું જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. મહત્વનું છે કે લાંબા સમયથી એટલે કે 5 વર્ષથી વધુ સમય થઈ છતાં ક્યાંક લોકોની એક માંગણી હતી કે જે રીડેવલપમેન્ટ માટે જે ભાડું દેવામાં આવે છે તે ભાડું ઓછું પડે છે. એટલે કે જે 8,000 થી 10,000 ભાડું દેવાનું જે અનિવાર્ય ક્યાંક હોય છે, પણ તેમ છતાંય જે આ બિલ્ડર છે જે PPP ધોરણે જે અત્યારે જે રીડેવલપમેન્ટની જે કામગીરી થઈ રહી છે તે બિલ્ડર છે તે માત્ર 5,000 રૂપિયા આપી રહ્યા છે. માટે કહી શકાય કે આજે 39 કુટુંબો છે તે ક્યાંક વિરોધ કરતા હતા, અને આને જ લઈને એક વિવાદ છે તે વકર્યો હતો. ક્યાંક રાજકીય દબાણો પણ ક્યાંક આજે કુટુંબ ઉપર આવ્યા, તેની સામે મહાનગરપાલિકાએ આજે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરી છે. પણ આજે ક્યાંક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી, તેના વચ્ચે ક્યાંક વિવાદ પણ સર્જ્યો હતો. એટલે કે આખા વિવાદમાં ક્યાંક હાલ હવે કહી શકાય કે લાંબા સમય બાદ ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી. હવે કહી શકાય કે જે PPP યોજના અંતર્ગત જે આજે હવે આવાસો બનવાના છે તેમાં ક્યાંક તે આવાસ બન્યા બાદ જ બાકીના જેટલા જે લોકો છે તેમને ક્યાંક ફરી એક વખત આવાસ છે તે આપવામાં આવશે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ક્વાર્ટર્સને ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોને સમજાવવા માટે પણ મનપાની ટીમ પણ પહોંચી હતી. ક્વાર્ટર્સને તાત્કાલિક ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, તો સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. રાજધાની દિલ્હીમાં એક જગન્ય હત્યાનો મામલો સામે આવ્યો. અહીં એક 16 વર્ષીય કિશોરીની એક સાહિલ નામના યુવકે સરા જાહેર ચાકુ મારીને હત્યા કરી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. આ ઘટનાને લઈને હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સાહિલને ફાંસીની સજા થાય તે માટે સુરતમાં અણુવ્રત દ્વાર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પુતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાક્ષીના હત્યારાઓને ફાંસીની સજા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજ મુદ્દે અમારી સાથે અમિત રૂપાપરા લાઈવ જોડાઈ ગયા છે. જી અમિત, પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આપી છે, શું છે વધુ માહિતી? જે ચોક્કસથી વાત કરવામાં આવે દિલ્હીની આ એક ક્રૂર ઘટના કહી શકાય, કારણ કે આજે સાહિલ નામનો વિધર્મી હતો તેને 16 વર્ષની સાક્ષીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. સાક્ષી અને આજે સાહિલને કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, અને ત્યારબાદ આ વિધર્મી દ્વારા સાક્ષીને 20 જેટલા ચપ્પુના ઘા ઝીકવામાં આવ્યા હતા, અને ત્યારબાદ એક પથ્થર માથાના ભાગે મારી માથું છૂંદી સાક્ષીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને હાલ તો પોલીસ દ્વારા આજે સાહિલ છે તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ વિધર્મીએ ક્રૂરતાપૂર્વક 16 વર્ષની સાક્ષીની હત્યા કરી હોવાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અણુવ્રત દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાહિલનું પુતળા દહન કરવામાં આવ્યું હતું, અને માગણી કરવામાં આવી હતી કે સાહિલને જે છે તે ફાંસીની સજા કરવામાં આવે. આ કેસ છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, સાહિલે કરેલા કૃત્યને લઈ તેને ફાંસીની સજા થાય, જો આવું નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જો કે અણુવ્રત દ્વાર ખાતે પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની હાજરીમાં પણ આજે વિદ્યાર્થીનીઓની હાજરીમાં પણ આ વિરોધ પ્રદર્શન થયું હતું. એટલે કે આજે ઘટના સામે આવી છે તેને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં પણ હવે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અમિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો સાહિલને ફાંસીની સજા થાય તે માટે સુરતમાં હાલ તો અણુવ્રત દ્વારા
अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा पुतळा दहन नो कार्यक्रम पण करवामां आव्यो हतो अने विरोध प्रदर्शन पण करवामां आव्यो हतो। हाल समाचार में आटलू, त्यारे मंतव्य न्यूज परिवार दरेक सदस्य 5 जून थी समग्र राज्य में वृक्षारोपण करवाना छे। तमे पण आ महाअभियान में जोड़ाओ अने गुजरात ने हरियाळू स्वच्छ अने स्वस्थ बनाओ। चालो वृक्षो वावीए, पर्यावरण नुं जतन करिए।